સમાચારમાં આગળ વાત કરીએ તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમના પત્ની સાથે સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા છે. ગીર સોમનાથ ખાતે પહોંચ્યા છે. મુખ્યપ્રધાને સોમનાથ દાદાના દર્શન કર્યા છે, પૂજા અર્ચના કરી છે અને કોરોના રૂપી કાળ જે છે તે ગુજરાત પરથી દૂર થાય તેની પ્રાર્થના પણ કરી છે. સહપરિવાર સાથે વિજય રૂપાણીએ સોમનાથ દાદાના દર્શન કર્યા છે. ધર્મપત્ની અંજલિ રૂપાણી સાથે ભગવાન શિવની પૂજા તેમણે કરી છે. તો કોરોના રૂપી કાળ ગુજરાતમાંથી દૂર થાય તે માટેની પ્રાર્થના પણ કરી છે. મુખ્યપ્રધાન દર્શન પૂજા અર્ચન આરતી કરીને ધન્ય બન્યા છે. તેમની સાથે સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો ખાસ કરીને તેઓ વીઆઈપી ગેસ્ટ હાઉસ ખાતે પણ રોકાણ કર્યું હતું. તે સાથે આપને જણાવી દઈએ કે મુખ્યપ્રધાન તેમના પરિવાર સાથે અંજલિબેન રૂપાણી તેમના પત્ની સાથે ઉપસ્થિત રહ્યા હતા સોમનાથ ખાતે. ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસ માટે પણ તેમણે પ્રાર્થના કરી છે અને કોરોના રૂપી કાળ ગુજરાત રાજ્યમાંથી દૂર થાય, આ સંકટ ગુજરાત પરથી ટળે તે માટેની પણ પ્રાર્થના તેમણે કરી છે. તો મુખ્યપ્રધાન ગઈકાલે પહોંચ્યા હતા સોમનાથ ખાતે. આજે વહેલી સવારે સોમનાથ દાદાના દર્શન કર્યા છે, પૂજા અર્ચના કરી છે. તેમના પત્ની અંજલિબેન રૂપાણી પણ તેમની સમક્ષ સાથે ઉપસ્થિત છે. જે દ્રશ્ય હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ દ્રશ્યો વહેલી સવારના જ્યારે મુખ્યપ્રધાન પહોંચ્યા હતા તેમના પત્ની સાથે તે સમયના છે. અંગે વધુ માહિતી આપવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા મિતેશ વર્મા જોડાઈ ચૂક્યા છે ગીર સોમનાથથી. મિતેશ, ખાસ કરીને મુખ્યપ્રધાન ગીર સોમનાથ ખાતે પહોંચ્યા છે, ગઈકાલે તેઓ સોમનાથ ખાતે પહોંચ્યા હતા અને આજે સોમનાથ દાદાની પૂજા કરીને ધન્યતા અનુભવી છે, શું વધુ વિગત? જી ચોક્કસ જણાવી દઉં કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પરિવાર સાથે ગઈકાલે સોમનાથ મંદિરે પહોંચી ચૂક્યા હતા અને ત્યાં વીઆઈપી ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ બાદ આજે વહેલી સવારે તેઓએ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી અને ધન્યતા અનુભવી હતી. અને ખાસ કરીને જણાવી દઉં કે ગઈકાલે જ ભાજપના સ્થાનિક નેતાઓ તેમજ વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર સાથે એક સમીક્ષા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગીર સોમનાથ જિલ્લામાં જે કોરોના બાબતે જે કેસોની વધી રહેલી સંખ્યા છે તે બાબતે સમીક્ષા કરી હતી અને કોરોના બાબતે કોઈ પણ કચાશ ન રાખવા માટે વહીવટી તંત્ર તેમજ પદાધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. ત્યારે વાત કરીએ આજે સવારે જ મુખ્યમંત્રીએ પરિવાર સાથે સોમનાથ મંદિરની અંદર દર્શન કર્યા હતા, પૂજા અર્ચના કરી અને સમગ્ર દેશમાંથી જે કોરોના જેવી મહામારી દૂર થાય તેવી સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી. જી ચોક્કસ મિતેશ, મુખ્યપ્રધાનની આ મુલાકાતમાં કયા કયા નેતાઓ સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા અને બીજું કોણ ઉપસ્થિત રહેલું જોવા મળ્યું? જી ચોક્કસ જણાવી દઉં કે મુખ્યપ્રધાન સાથે તેમના ધર્મપત્ની અંજલિબેન પણ જોડાયા હતા તેમજ રાજકોટના જે નીતિન ભારદ્વાજ છે, ધનસુખ ભંડેરી છે, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાવરિયા છે તેમજ વેરાવળ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ઉદય શાહ છે તેમજ ભાજપના સાંસદ ગીર સોમનાથ જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો સાથે જોડાયા હતા. જી ચોક્કસ મિતેશ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ગુજરાતના સર્વાંગી વિકાસ અને કોરોના રૂપી કાળ કોરોના રૂપી સંકટ ગુજરાત પરથી ટળે આ પ્રાર્થના સાથે મુખ્યપ્રધાન તેમના પત્ની સાથે પહોંચ્યા. અહીં સોમનાથ દાદાના દર્શન કરીને તેમણે ધન્યતા અનુભવી છે. તો તેમની સાથે સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા છે.